As I said earlier, mostly Canada માં student visa ratio almost 100% છે. હમણાં મોસ્ટલી દરેક સ્ટુડન્ટના એપ્રુવલ આવે છે અને ખાસ કરીને અમારો આર ઇન્ટરનેશનલનો SDS કેટેગરીમાં સ્ટુડન્ટ વિઝા રેશિયો 100% છે. જેમ કે આજે અમારા સ્ટુડન્ટ જય રાવલ કે જેમના તમે જોઈ શકો છો સ્ટુડન્ટ વિઝા એપ્રુવ થયા છે. હવે આ સ્ટુડન્ટ જે સુરતથી બિલોંગ નથી કરતો, અધર સિટી છે અને એમની લગભગ બધી જ પ્રોસિજર અમે ઓનલાઈન જ કરી આપેલી. આજે એ ફર્સ્ટ ટાઈમ અમારી ઓફિસ પર વિઝિટ કરવા આવ્યો છે કે જ્યારે એમના વિઝા એપ્રુવલ આવી ગયા પછી. તો લેટ્સ કોંગ્રેચ્યુલેટ જય કે એમને એમના વિઝા અપ્રુવ થયા છે. તો જય કોંગ્રેચ્યુલેશન એન્ડ યોર સર્ચ ફોર વિઝા. તો સાંભળી હવે જય પાસે એમનો શું એક્સપિરિયન્સ છે. તો જય, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ અમારો કોન્ટેક્ટ કર્યો તો ત્યારે તમને શું ફીલ થયેલું? પહેલી વસ્તુ કે મેં છે ને ઓલમોસ્ટ બધા જેટલા કન્સલ્ટન્સીવાળા હતા, IDP છે, કાનન છે, યુનિવર્સલ છે, બધા ગયા હતા, બધા પાસે ગયો હતો. ને એ લોકોનો મારી ફિલ્ડ બીજી છે, મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ ટેક્સટાઇલમાં કર્યું છે ને મારે હવે ફિલ્ડ ચેન્જ કરીને MBA કરવું હતું. તો મેં એ લોકો પાસે ગયો તો એ લોકો મને છે ને બહુ અલગ અલગ જાતના જ કોર્સીસ આપતા હતા, જાણે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ જે ફિક્સ હોય એ લોકોનો, પછી બીજા બી બે ત્રણ જાતના મેકેનિકલના કોઈ કોર્સ હોય કે એવી રીતના. તે ને એ લોકો બધા કોલેજમાં જ મોકલવા માંગતા હતા, મારે યુનિવર્સિટી જોઈતી હતી કારણ કે મારી જરાક પ્રોફાઇલ સ્ટ્રોંગ હતી એમ. એટલે પછી મને કોઈકે સમાજમાં કીધું કે મારા સમાજમાંથી કે તમે દીપક સરને ફોન કર, વાત કરી જો, એ બહુ સારા છે એમ. તને મેં ફોન કર્યો એમને, એટલે એમને મને સમજાવ્યું, મેં મારા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને અમારી પ્રોસેસ ચાલુ કરી દીધી. પછી બીજા બધા કોઈમાં મજા નથી, મજા આવી નહીં, એટલે પછી મેં દીપક સર સાથે કન્ટિન્યુ કર્યું. ને એક બેસ્ટ વસ્તુ આર ઇન્ટરનેશનલની એ જ છે કે તમને કોઈ બી સવાલ હોય તમને જવાબ છે ને ફટ ફટ મળે. આમ મેં હમણાં મેસેજ કર્યો હોય વોટ્સએપ પર, એક સેકન્ડમાં સેકન્ડમાં એક જ મિનિટમાં તમને રિપ્લાય આવે છે ફટ ફટ એમ. મારે કોલ બી નથી કરવો પડતો, વોટ્સએપ પર ને વોટ્સએપ પર જ બધી વાત થઈ જાય છે એમ. એટલે દીપક સર બહુ એક્ટિવ રહી છે. રાતના 12 વાગે બી મારી ફી ભરવી હતી ત્યારે બી દીપક સરે મને હેલ્પ કરી છે. કેનેડા ફોન કરવો હતો ત્યારે કેનેડાથી બી ફી ભરાઈ વળાવી છે રાતના 12 વાગે. એટલે એ રીતના કોઓપરેશનમાં આર ઇન્ટરનેશનલ નંબર 1 પર જ રહે છે. ઓકે, સો થેન્ક યુ ફોર યોર એપ્રિશિએશન. હવે સેકન્ડ વસ્તુ એ કે જ્યારે તમારું એડમિશન આવ્યું અને ફીસ પેમેન્ટ થઈ એન્ડ ધેન આપણે વિઝા ફાઇલ જ્યારે તમારી પ્રિપેર કરી અમે એન્ડ સ્પેશિયલી SOP તમને શો કર્યું, તો ત્યારે તમને કેવું ફીલ થયેલું કે વિઝા આવશે કે નહીં? પહેલી વસ્તુ કે SOPમાં બધાને ડાઉટ જ હોય, આપણને ખબર જ નથી કે કરેક્ટ SOP શું હોય એમ, આપણને ખબર જ નથી. પણ મને કોન્ફિડન્સ હતો મેં જ્યારે વાંચ્યો ત્યારે કે આમાં જે લખ્યું છે તે બધું સાચું લખ્યું છે. ને મને ભરોસો હતો કે દીપક સર ઉપર કે આ મારો વિઝા લઈ જ આવશે એમ. એટલે મને કોન્ફિડન્સ હતો અને મારો 16મા દિવસે બાયોમેટ્રિક પૈતું એના 16મા દિવસે મારો વિઝા આવી ગયો હતો એમ. એટલે મેં બહુ થેન્કફુલ છું દીપક સરનો કે જેણે મને હેલ્પ કરી ને એક જ વારમાં મારો વિઝા આવી ગયો અને આટલો ફટાફટ આવી ગયો એમ. આટલો મને જલ્દી વિશ્વાસ નહીં હતો કે ભાઈ આટલો વહેલો આવી જશે, પણ બહુ સારું કહેવાય કે આટલું ફટફટ કામ થઈ ગયું એમ. ઓકે, સો એઝ યુ કેન સી કે આ સ્ટુડન્ટનું ગ્રેજ્યુએશન હતું બી ટેક્સટાઇલ, એટલે આપણે એમને કમ્પ્લીટલી ફિલ્ડ ચેન્જ કરી અને મેનેજમેન્ટમાં લઈ ગયા, તો બી એમના ફર્સ્ટ ટ્રાયલમાં જ આપણે વિઝા આવી ગયા, બરાબર? તો તમારી જે એન્ટાયર જર્ની શોર્ટ ટાઈમમાં સક્સેસફુલ જર્ની તમારી થઈ, તો તમે અમારી ઓડિયન્સને શું કહેવા માંગો છો? મેં એટલું જ કહેવા માગું છું કે જો તમને કોઓપરેશન જોઈતું હોય કે તમને વિઝામાં જેટલા બી ડાઉટ હોય, કોઈ બી સવાલ હોય, કોઈ બી જાતના સવાલ હોય ને વિઝા પછીના બી જેટલા બી સવાલ હોય, જો તમને સાચા અને ટાઈમ ટુ ટાઈમ જવાબ જોઈતા હોય તો તમે આર ઇન્ટરનેશનલ આવો અને દીપક સર પાસે જાઓ. કારણ કે મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. મને વિચાર્યું નહોતું કે આટલો સારો હશે, કદાચ આમ તેમ કોઈક લબડાવશે આમ તેમ થાય, પણ એવું હજી લગીન થયું નથી. ને આ આર ઇન્ટરનેશનલની એ જ ખાસિયત છે દીપક સરની કે ફટફટ જવાબ આવે છે ને એના લીધે મારા વિઝા બી ફટફટ આવી ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા અમારા જય કે જેમના ફર્સ્ટ ટાઈમમાં વિઝા એપ્રુવલ થયા છે. સો બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર એન્ડ થેન્ક યુ ફોર ટ્રસ્ટિંગ અસ. થેન્ક યુ સર.